जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आपणे आगला वीडियो लेक्चर नी अंदर टेन इनवर्स ना दाखला नी शुरुआत करी थी। बीजा छ दाखला नी रकम लखेली छे ए वारा फरती समझाओ छो, बराबर ध्यान थी समझो। पहलो दाखलो छे टेन इनवर्स 1/3 प्लस 1/2 टेन इनवर्स 1/7 इक्वल टू 5/8। लखू छू रकम अहींया आगळ, टेन इनवर्स 1/3 प्लस 1/2 टेन इनवर्स 1/7 आ आपणी LHS छे अने आपणे जवाब शुं लावानो छे 5/8, बराबर। हवे अत्यार सुधी जे दाखला गणे एमां आगळ कोई संख्या नहोती आवती, जुओ अहीं आगळ सहगुणकमां संख्या आवी एटले डायरेक्ट सूत्र ना लागे, सौथी पहेला 1/2 ने कॉमन काढवा पड़े। तो आपणे एक स्टेप वधारे समजावीए, आने हूँ 2 वडे गुणीने 2 वडे भागी नाखुं छुं। 2 वडे गुण्या 2 वडे भाग्या आ पद्धति, टेन इनवर्स 1/3 प्लस 1/2 टेन इनवर्स 1/7। बोलो क्लियर। हवे 1/2 कॉमन लई, 1/2 कॉमन, तो अहीं शुं रह्युं, 2 टेन इनवर्स 1/3 प्लस टेन इनवर्स 1/7। बोलो क्लियर। હવે અહીંયા બે વખત છે એટલે બે વખત લખવાનું, એને અલગ કરી દઉં, એટલે ટેન ઇનવર્સ 1/3 પ્લસ ટેન ઇનવર્સ 1/3 બે વખત હતું અને પ્લસ ટેન ઇનવર્સ 1/7 એન્ડ 9। આ દાખલો આપણે ગઈકાલે જ અથવા આગલા વિડિયો લેક્ચરમાં સમજાવેલો છે, હવે અહીંથી જ પ્રમાણે દાખલો આપણે ગણવાની શરૂઆત કરીશું। કાં તો આ બે વચ્ચે સૂત્ર લગાવો, કાં તો આનો જે જવાબ આવે એને આની સાથે લગાવો, અને એવું ન લગાવ હોય તો આપણે આગલા વિડિયો લેક્ચરમાં ત્રણ પદના સૂત્રમાં આપ્યું હતું, ટેન ઇનવર્સ એક્સ વત્તા ટેન ઇનવર્સ વાય વત્તા ટેન ઇનવર્સ ઝેડ માટે શું આપ્યું હતું, ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ છેદમાં 1 એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ, એટલે એ સૂત્ર લગાવશો ડાયરેક્ટ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર। જો હું એ સૂત્ર લગાવું, ચલો 1/2, બરાબર કૌંસ નથી કરતા, ચાલશે 1/2 tan ઇનવર્સ, ચલો શું હતું સૂત્ર, x પ્લસ y પ્લસ z માઇનસ માઇનસ એક્સ વાય ઝેડ, ચલો ગુણાકાર 7 તરી 21 21 તરી 63 છેદમાં 1 માઇનસ એક્સ વાય એટલે 1/9 વાય ઝેડ તો 21 એક્સ ઝેડ 21 1 માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ। બોલો થઈ ગયું અહીં સુધી, પડી સમજણ, ઓકે। ચલો આ 1/2 એમ ના એમ, ટેન ઇનવર્સ એમ ના એમ, હવે 63 લસા લઈ લઈએ આપણે, કેટલો લઈશું 63, હવે 63 બધા આવી જશે, જો નીચે પણ 9 7 21 તારી અને અહીંયા 7 9 21 તારી ને 21 તારી, બરાબર 63 લસા આપણે લઈએ છીએ, અહીંયા છેદમાં 1 લખી નાખો, ધ્યાન આપીને સમજજો। ચલો અહીં 63 લાવવા છે તો આને 21 વડે, અહીંયા 63 લાવવા છે 21 વડે, અહીંયા 63 લાવવા છે 9 વડે, અહીંયા 63 છે જ, અહીંયા 63 લાવવા છે તો 63 વડે, 9 ના ઘડિયામાં 7 21 ના ઘડિયામાં 3 અને 21 ના ઘડિયામાં 3। બોલો પડી ગઈ સમજણ, એટલે 1/2 tan ઇનવર્સ 21 દુ 42 42 ને 9 કેટલા થયા 51 51 માંથી 1 જાય તો કેટલા વધે 50 થયું કે નહીં, આ 63 એમ ના એમ 7 ને 3 10 ને 3 13 3 ની નિશાની સરખી છે એટલે 13 થયા, 63 માંથી 13 જાય કેટલા વધે 50 ઉડી ગયા 50 એટલે 1/2 tan ઇનવર્સ 1 એટલે 1/2 tan ઇનવર્સ 1 એટલે કેટલા થયા 5/4, ના બે નો ગુણાકાર કરો એટલે જવાબ તમારો કેટલો આવ્યો 5/8। તો આવી ગયો અહીંયા આગળ 5/8, પડી ગઈ સમજણ તમને, એટલે આ તમે ત્રણ પદનું ડાયરેક્ટ સૂત્ર લગાવીને પણ દાખલો ગણી શકો। બોલો ક્લિયર। હવે આપણે આ બીજો દાખલો સમજાવીએ, બીજા દાખલાની રકમ લખી છે tan ઇનવર્સ 1/5 tan ઇનવર્સ 1/3 માઇનસ tan ઇનવર્સ 1/7 = tan ઇનવર્સ 21/53। ત્રણ પદનું ડાયરેક્ટ સૂત્ર લગાવવું હોય તો લગાવી શકાય, કઈ રીતે લગાવાય એ સમજાવી દઉં। આ ટેન ઇનવર્સ 1/5 ટેન ઇનવર્સ 1/3 આમાં માઇનસ અંદર લઈ જાઓ એટલે માઇનસ 1/7,
अभी क्यों अबे टेन इनवर्स एक्स वत्ता टेन इनवर्स वाई वत्ता टेन इनवर्स जेड नु सूत्र लगाओ तो शू आवशे टेन इनवर्स एक्स वत्ता वाई वत्ता जेड एक्स प्लस वाई प्लस जेड माइनस एक्स वाई जेड त्रण नो गुणाकार पांच तारी पंदर पंदर सत्ता एक सौ पांच माइनस एक ना छेद में एक सौ पांच आए ना माइनस माइनस शू थे अहीं प्लस एक ना छेद में एक सौ पांच बराबर जो जो समझो पची वन माइनस चलो एक्स इंटू वाई पांच तरी पंदर पची वाई इंटू जेड माइनस माइनस प्लस थी जैसे बराबर वन माइनस एक्स वाई माइनस वाई जेड पची माइनस एक्स जेड माइनस एक्स जेड એટલે 7 5 35 એટલે માઇનસ માઇનસ પ્લસ બોલો ક્લિયર અહીં સુધી ફરી એકવાર આ તમારો x છે આ તમારો y છે અને આ તમારો z છે બરાબર એટલે x + y + z માઇનસ આ ત્રણનો ગુણાકાર નિયમના માઇનસ અને ગુણાકાર માઇનસ માં આવનો એટલે પ્લસ થયા પછી 1 માઇનસ ચલો આ બેનો ગુણાકાર xy આ રહ્યો આ બેનો ગુણાકાર yz નેગેટિવ આવશે એટલે પ્લસ થઈ જશે પછી આ બેનો ગુણાકાર પાછો નેગેટિવ આવશે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે 5 તરી 15 3 7 21 ને 7 5 35 હવે 105 આપણે લસાઅ લઈ લીધી એટલે બધાના છેદમાં 105 લાવવા માટે આપણે પ્રયત્ન કરીએ tan ઇનવર્સ ચલો 5 ના ગળિયામાં 21 બરાબર પછી 3 ના ગળિયામાં 35 તરી 105 એટલે વત્તા 35 आयो सात ना गड़िया मा पंदर सत्ता एक सौ पांच ले माइनस पंदर आ एकड़ो एम नो एम आई एक सौ पांच छे चलो एक सौ पांच लावा माटे आ एक सौ पांच लसा बनने ना कैंसल थे जैसे अंश ने छेद ना पंदर सत्ता एक सौ पांच एकवीस पंचा एक सौ पांच अने पांत्रीस तरी एक सौ पांच अभी क्यों सुधी टेन इनवर्स चलो पात्रीस माथी पंदर बात करना हो पहला थोड़ा सरल पड़े इतना मैं वीस वधे वीस अने आ केटला थया एकवीस एकवीस ने एकवीस केटला थई गया बेतालीस थई गयो के नहीं हवे आ केटला थया जो जो ध्यान थी पांच ने त्रण आठ थया आठ माथी सात जाए तो केटला वधे एक वधे प्लस एक आयो एक सौ पांच में एक उमेरो तो केटला वधे एक सौ ने छ आवी गयो हवे तमारे जवाब लावानो छे एकवीस भाग्या त्रेपन छेद उडाड़ो एकवीस दू बेतालीस अने त्रेपन दू एक सौ छो એટલે તમારો જવાબ આવ્યો tan ઇનવર્સ 21 ભાગ્યા 53 બોલો પડી ગઈ સમજણ ખ્યાલ આવી ગયો આ તમારો જવાબ ક્લિયર ત્રીજો દાખલો ત્રીજા દાખલાની વાત કરીએ tan ઇનવર્સ 1/5 1/7 1/3 ને 1/8 ચાર પદ આયા 1 2 3 4 આપણી પાસે ત્રણ પદનું સૂત્ર કાં તો બે પદનું છે કાં તો ત્રણ પદનું ચાર પદનું સૂત્ર નથી બરાબર તો હવે આની અંદર બે રીતે દાખલો થાય કાં તો આ ત્રણનું ગણતરી કરો ત્રણનું સૂત્ર લગાવી અને એનો જે જવાબ આવે એનો આની સાથે બરાબર એવું ન કરવું હોય તો ગમે તે બેના ગ્રુપ પાડી દો ચલો હું પહેલા આ બેનું સૂત્ર લગાવું અને આ બેનું સૂત્ર લગાવું આ બંનેનો જે જવાબ આવશે એ ફરીવાર લગાવીશું આપણે બરાબર તો ચલો આની અંદર પહેલા સરળ ચેક કરો અહીંયા આ 1/5 1/7 1/35 લેસ ધેન 1 થઈ ગયા ઓકે અહીંયા આગળ 1/3 ઇન્ટુ 1/8 1/24 લેસ ધેન 1 થઈ ગયા ઓકે ચલો સીધું સૂત્ર એટલે tan ઇનવર્સ બે પદનું સૂત્ર 1/5 1/7 બરોબર અને 1 ઓછા 1 ના છેદમાં 35 આવી ગયું x + y 1 - xy એવું આ બે માં લગાવો ચલો tan ઇનવર્સ 1/3 1/8 1 - 1/24 બોલ પડી સમજણ ચલો અંશ અને છેદમાં ચોકડી ગુણાકાર tan ઇનવર્સ ચોકડી કરો 7 + 5 નીચે 35 ઓછા 1 આ 7 + 5 નીચે 35 ઓછા 1 એવું અહીંયા કરો ચલો આ 8 + 3 8 + 3 નીચે 24 ઓછા 1 ક્લિયર તો શું વધ્યું તમારી પાસે tan ઇનવર્સ 7 ને 5 12 12 ભાગ્યા 34 35 માંથી 1 જાય 34 ચલો આમાં 8 ને 3 11 24 માંથી 1 જાય 23
અહીંયા છેદ ઉડશે અહીંયા શું છેદ ઉડે 6 2 12 અને 17 2 34 આવ્યું અહીં સુધી એટલે તમારી પાસે અહીંયા શું રકમ બની હવે ફરીવાર tan ઇનવર્સ 6/17 વત્તા tan ઇનવર્સ 11/23 બોલો ક્લિયર ફરીવાર સૂત્ર લગાવો 6/17 ગુણ્યા 11/23 ચલો 11 6 66 17 નો ગળ્યો બોલો 17 તારી 51 5 વધી 17 2 34 અને 5 391 લેસ ધેન 1 અંશનાનો છેદ મોટો આવ્યો ભાગાકાર 1 થી નાનો થાય તો સૂત્ર લગાવો ડાયરેક્ટ tan ઇનવર્સ 6/17 11/23 x + y પછી 1 માઈનસ 2 નો ગુણાકાર 66/391 એટલે tan ઇનવર્સ ચલો ચોકડી કરો 23 ગુણ્યા 6 20 ગુણ્યા 6 કેટલા થયા 120 અને 6 તરી 18 120 માં 18 ઉમેરો એટલે 138 થયા પછી 17 ગુણ્યા 11 તો 17 ગુણ્યા 10 કરો 170 અને પછી એમાં ફરીવાર 17 ઉમેરો એટલે 187 બરોબર આમાં ચોકડી કરો 391 - 66 બોલો ક્લિયર tan ઇનવર્સ 7 ને 8 15 1 વધી 9 ને 3 12 1 વધી 1 ને 2 ને 1 3 થયા 325 11 માંથી 6 જાય 5 8 માંથી 6 જાય 2 અને આ 3 એમના એમ કેન્સલ tan ઇનવર્સ 1 આન્સર શું આવી ગયો 5/4 આ આપણી RHS બોલો પડી સમજણ પડી આવા એટલે કાં તો આ બે નું બબ્બી ના ગ્રુપ બનાવીને સૂત્ર આવી રીતે લગાવો અને કાં તો એવું ના ફાવે એવું અઘરું લાગતું હોય તો પછી આ ત્રણ પદ નું સૂત્ર લગાવો ગમે તે ત્રણ પદ નું ગ્રુપ બનાવીને સૂત્ર લગાવો એનો જે જવાબ આવે એ ચોથા પદ જોડે ટૂંકમાં સ્ટેપ લગભગ એટલા જ સરખા થાય એમાં કોઈ ફેરફાર થશે નહીં ક્લિયર ચોથા દાખલાની વાત કરીએ 2 cot ઇનવર્સ 1/3 + tan ઇનવર્સ 3/4 થયું ચલો સૌથી પહેલા આપણું સૂત્ર tan માં છે એટલે cot ઇનવર્સ ને tan માં ફેરવો પહેલા એટલે cot ઇનવર્સ x tan ઇનવર્સ 1/x એટલે થીટા નો વ્યસ્ત થઈ ગયો બગડો એમ નો એમ cot ઇનવર્સ નો tan ઇનવર્સ 1/3 નું શું થઈ ગયું 3 આ એમ નું એમ tan ઇનવર્સ 3/4 ક્લિયર ચલો આગળ બે છે એટલે આને બે વખત લખો tan ઇનવર્સ 3 + tan ઇનવર્સ 3 + tan ઇનવર્સ 3/4 બોલો ક્લિયર અહીં સુધી અહીંયા ડાયરેક્ટ ત્રણ પદ નું સૂત્ર નહીં લગાવવાનું કેમ નહીં લગાવવાનું કારણ કે આ બે નો ગુણાકાર ચેક કરવા જશો તો ગ્રેટર ધેન 1 થાય છે જુઓ તો ત્રણ પદ નું ડાયરેક્ટ નહીં લગાવવાનું ત્રણ પદ નું ડાયરેક્ટ લગાવો ત્યારે ધ્યાન રાખવાનું બધાય 1 અપોન હોવા જોઈએ ટૂંકમાં ગુણાકાર 1 થી નાનો થવો જોઈએ ક્લિયર તો પહેલા આ બે વચ્ચે સૂત્ર લગાવો ચલો આ બંને વચ્ચે એટલે 3 ગુણ્યા 3 કેટલા થયા 9 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 1 આવે એટલે સૂત્ર એનું એ જ પણ શું કરવાનું પાઈ પ્લસ tan ઇનવર્સ 3/3 અને 1 - 9 અને રહેવાનું થોડી બુદ્ધિ દોડાવવાની જવાબમાં શું લાવવાનું છે પાઈ આટલું જ લાવવાનું છે એટલે એનો મતલબ આ બે ઉડી જવું જોઈએ સીધી વાત છે એટલે આ પાઈ પ્લસ tan ઇનવર્સ 3 ને 3 6 છેદમાં -8 tan ઇનવર્સ 3/4 આ પાઈ આ માઇનસ tan ઇનવર્સ માં માઇનસ 12 આવતું રહેશે અયુગ્મ વિધેય ચલો છેદ ઉડાડો -3/4 ના થયું પ્લસ tan ઇનવર્સ 3/4 બોલો કેન્સલ પ્લસ અને માઇનસ કેન્સલ આન્સર શું આવી ગયો તમારો પાઈ બોલો ક્લિયર અહીં સુધી ઓકે ચલો આ પાંચમા દાખલાની જોડે ચર્ચા કરી લઈએ અહીંયા આગળ પાંચમો સહેલો છે દાખલો આવી તે cot ઇનવર્સ 1 + tan ઇનવર્સ 2 પ્લસ કોટ ઇનવર્સ 1/3 આ આપણી LHS બોલો બરોબર છે હવે આમાં કઈ વ્યસ્ત કરવાની જરૂર નથી આ તો ટેબલ વેલ્યુ છે તો કોટ ઇનવર્સ 1 એટલે કેટલા થશે પાઈ બાય 4 આને રહેવા દો પ્લસ ટેન ઇનવર્સ 2 ક્લિયર હવે આને ફેરવો આ ટેબલ વેલ્યુ નથી આને ફેરવીએ એટલે શું થાય ટેન ઇનવર્સ 3 બોલો ક્લિયર એટલે આ બંને વચ્ચે હવે સૂત્ર લગાવવાનું તો આ બેનો ગુણાકાર ચેક કરો 6 ગ્રેટર ધેન 1 આવ્યો એટલે પાઈ પ્લસ કરવો પડશે એટલે આ પાઈ બાય 4 આ પાઈ પ્લસ tan ઇનવર્સ 2 + 3 અને 1 - 6 રાઈટ એટલે
એટલે પાઈ બાય 4 પ્લસ 10 ઇનવર્સ પ્લસ પાઈ પ્લસ 10 ઇનવર્સ 5 ના છેદમાં માઈનસ 5 એટલે આ પાઈ બાય 4 આ પાઈ એમ 9 10 ઇનવર્સ નું માઈનસ 12 આવી ગયું એટલે 10 ઇનવર્સ 1 એટલે આ પાઈ બાય 4 આ પાઈ અને 10 ઇનવર્સ 1 એટલે કેટલા થઈ ગયા પાછા પાઈ બાય 4 વળી સમજણ ला पाई बाय 4 कैंसल એટલે આન્સર શું આવી ગયો તમારો પાઈ બોલો ખ્યાલ આવી ગયો ક્લિયર cot ઇનવર્સ 1/5 + 1/2 cot ઇનવર્સ 12/5 આપણી રકમ જે છઠ્ઠા દાખલાની cot ઇનવર્સ 1/5 + 1/2 cot ઇનવર્સ 12/5 આન્સર આપણે પાઈ બાય 2 લાવવો છે ચલો cot ઇનવર્સ ને પહેલા 10 ઇનવર્સ માં ફેરવો એટલે 10 ઇનવર્સ 5 થશે ઓકે આ 1/2 એમના n અને 10 માં ફેરવો એટલે 10 ઇનવર્સ કેટલા થયા 5 12 આવશે બોલો ક્લિયર જો આના જેવો દાખલો આવશે અહીંયા પણ બરાબર તો સૌથી પહેલા આપણે આને 2 વડે ગુણી 2 વડે ભાગો 2 વડે ગુણી 2 વડે ભાગો આને રહેવા દો n ઇનવર્સ 5 12 આવશે થઈ ગયું ચલો એક દુત્યાંશ કોમન કાઢો શું વધ્યું 2 10 ઇનવર્સ 5 प्लस 10 इनवर्स 5 12 बोलो क्लियर चलो आना भाग पाड़ो 1/2 10 इनवर्स 5 वत्ता 10 इनवर्स 5 वत्ता 10 इनवर्स 5 12 ओके चलो आ બે વચ્ચે સૂત્ર લગાઓ થોડી બુદ્ધિ દોડાવો જવાબ પાઈ માં લાવવાનો છે બરાબર જોઈએ ચલો 1/2 પહેલા થીટા નો ગુણાકાર ચેક કરવો પડશે ને 5 ગુણ્યા 5 25 ગ્રેટર ધેન 1 તો પાઈ પ્લસ આવશે એટલે 1/2 પાઈ પ્લસ 1/2 આખામાંથી કોમન છે ધ્યાન આપીને સમજજો પાઈ પ્લસ 10 ઇનવર્સ 5 વત્તા 5 અને 1 ઓછા 25 x પ્લસ y 1 માઇનસ x y અને આ પ્લસ 10 ઇનવર્સ 5 12 એમના એમ ક્લિયર આપણી પાસે રકમ ની અંદર cot ઇનવર્સ માં 12 પંચમાંશ હતા 10 ઇનવર્સ લખ્યું એટલે 5 12 આંશ થઈ ગયા આ 1/2 pi + 10 ઇનવર્સ 5 ને 5 10 છેદમાં માઇનસ 24 અને પ્લસ 10 ઇનવર્સ 5 12 આંશ ક્લિયર 1/2 pi ચલો છેદ ઉડાડો 5 અને 12 અને માઇનસ આગળ લઈ લો માઇનસ 10 ઇનવર્સ કેટલા થયા 5 12 વત્તા 10 ઇનવર્સ કેટલા થયા 5 12 બોલો કેન્સલ શું આવ્યો જવાબ તમારી પાસે પાઈ બાય 2 બોલો ક્લિયર અહીં સુધી સમજણ પડી ગઈ બીજા ત્રણ દાખલા લખેલા છે જે આને અનુરૂપ જ છે ત્રણ એમસીક્યુ જેવું છે સાતમા નંબરના એમસીક્યુ ની ચર્ચા કરીએ આપણે sin ઇનવર્સ x વત્તા sin ઇનવર્સ y બરાબર 2 pi by 3 છે અને તમારો પ્રશ્ન છે cos ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ y બરાબર ખાલી જગ્યા આપણો આ સૂત્ર છે sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x આવે થીટા બંનેમાં સરખા આવે એટલે શું થાય pi by 2 થીટા બંનેમાં સરખો હોવો જોઈએ બરાબર ધ્યાન આપીને સમજજો જરા સેલો છે એમસીક્યુ તમને રકમમાં sin ઇનવર્સ x વત્તા sin ઇનવર્સ y બરાબર કેટલા આપેલા છે 2 pi by 3 ક્લિયર હવે આ સાઈન આપણું સૂત્ર મે શું લખ્યું તો અહીંયા આગળ sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર શું છે pi by 2 છે કે નહીં ક્લિયર તો હવે આ sin ઇનવર્સ x ને સૂત્રનો કર્તા બનાવો sin ઇનવર્સ x ને સૂત્રનો કર્તા બનાવો શું થાય pi by 2 - cos ઇનવર્સ થાય મૂકી દો અહીંયા એટલે pi by 2 - cos ઇનવર્સ x બોલો થઈ ગયો અહીંયા આગળ પછી એ પ્રમાણે sin ઇનવર્સ y માટે સૂત્ર લખો sin ઇનવર્સ y વત્તા cos ઇનવર્સ y બરાબર પાછું pi by 2 તો sin ઇનવર્સ y ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય અહીંયા pi by 2 - cos ઇનવર્સ y શું આવ્યું અહીંયા 2 pi by 3 આ આપણો પક્ષ છે આટલો આપણો પક્ષ છે ને આપણો સાધ્ય છે ક્લિયર ચલો pi by 2 વત્તા pi by 2 એટલે શું થઈ ગયા pi ક્લિયર 2 pi by 3 ને આમ લાવો એટલે માઇનસ થયા અને cos ઇનવર્સ x ને cos ઇનવર્સ y ને સામે લઈ જાઓ ઓકે ચલો pi માંથી 2 pi by 3 જતા રહ્યા એટલે શું વધે cos ઇનવર્સ x cos ઇનવર્સ y 3 * 3 3 માંથી 2 જાય એટલે કેટલા વધશે તમારી પાસે pi by 3 બોલો પડી ગઈ સમજણ એટલે cos ઇનવર્સ x cos ઇનવર્સ y નો જવાબ કેટલો આવ્યો તમારી પાસે pi by 3 હવે એના જેવા બે
एमसीक्यू जे कराउ छे ध्यान थी समझजो आ सारा एमसीक्यू छे एटला माटे आने जोड़े लीधा छे એમાં પહેલો એમસીક્યુ જે છે તમારી પાસે કોટ ઇનવર્સ 10 7 પાઈ બાય 4 હવે 7 પાઈ બાય 4 તમે પાઈ બાય 4 એટલે 45 થયા 45 ગુણ્યા 7 કરવાના 45 ગુણ્યા 7 7 5 35 3 વધી 7 4 28 ને 3 31 315 હવે 315 કયા ચરણમાં આવે ચોથા ચરણમાં તો સૌથી પહેલા ખૂણો નાનો કરવા પ્રયત્ન કરો ચલો cot inverse બરોબર છે 10 વિધેય બદલા વિધેયના વિધેય બદલાય નહીં અહીંયા આગળ બોલો 2 pi minus pi by 4 કરાય અહીંયા આગળ 4 2 8 માંથી 1 જાય તો કેટલા થયા 7 pi by 4 થઈ ગયા તમારી પાસે ઓકે હવે 2 pi minus એટલે કેટલા થશે 2 pi minus કયું ચરણ ચોથું ચરણ 10 નેગેટિવ pi આગળ વિધેય બદલાય નહીં એટલે આનો જવાબ આવે minus 10 pi by 4 બોલો ક્લિયર અહીં સુધી ઓકે હવે 10 પાઈ બાય 4 તમારી ટેબલ વેલ્યુ છે તો 10 પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી 1 10 પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી 1 ક્લિયર હવે કોટ ઇનવર્સ માં માઈનસ આવે તો શું કરવાનું કીધું તો પાઈ માઈનસ કોટ ઇનવર્સ 1 પાઈ માઈનસ કોટ ઇનવર્સ 1 એટલે કોટ ઇનવર્સ 1 એટલે કેટલા થયા પાઈ બાય 4 કેટલા થયા પાઈ બાય 4 તો પાઈ માંથી પાઈ બાય 4 જતા રહ્યા કેટલો જવાબ આવ્યો તમારી પાસે 3 પાઈ બાય 4 બોલો ક્લિયર અહીં સુધી એના જેવો એક આ ત્રીજો એમસીક્યુ આ નવમો એમસીક્યુ છે જે આપણે સોલ્વ કરીએ સેમ એના જેવો છે ધ્યાન આપીને સમજજો આ 10 ઇનવર્સ એમના એમ છે આ માઈનસ નિશાની એમની એમ મારી પાસે 10 13 પાઈ બાય 8 છે હવે 13 પાઈ બાય 8 એટલે ગણતરી કરીએ આપણે કેટલું થાય પાઈ એટલે 180 બરોબર તો 180 ગુણ્યા 13 થયું 2340 આયા ભાગ્યા 8 કરું છું ભાગ્યા 8 292.5 થયા 292.5 292.5 કયા ચરણમાં આયા 270 થી 360 ની વચ્ચે ચોથું ચરણ આવ્યું આવ્યું કે નહીં ઓકે એટલે ખબર હોવી જોઈએ તમને કે કયું ચરણ આવે છે હવે આમાં અહીં થોડો ફેરફાર કરું છું જોજો ચલો 13 પાઈ બાય 8 છે તો આની જગ્યાએ બોલો કેટલું લખાય આવું લખાય 8 2 16 ચોથું ચરણ છે તમને ખબર છે વિધેય બદલવું નથી એટલે મારે કમ્પલસરી 2 પાઈ માઈનસ કરવું પડે જો વિધેય બદલવું હોય તો 3 પાઈ બાય 2 પ્લસ કરવું પડે એટલે મારી પાસે અહીંયા આ 13 પાઈ બાય 8 છે એની જગ્યાએ મેં શું લખ્યું 8 2 16 16 માંથી 3 જાય બોલો ક્લિયર ઓકે આ 10 ઇનવર્સ m ના m આ માઈનસ નિશાની m ની m ચલો 2 પાઈ માઈનસ ચોથું ચરણ cos પોઝિટિવ sec પોઝિટિવ બાકી બધા નેગેટિવ એટલે આનો જવાબ નેગેટિવ આવશે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ ઓકે પાઈ છે એટલે વિધેય બદલાય નહીં એટલે આનો જવાબ કેટલો આવ્યો 10 3 પાઈ બાય 8 ક્લિયર હવે 10 ઇનવર્સ 10 કેન્સલ થઈ ગયા આન્સર કેટલો આવી ગયો તમારો 3 પાઈ બાય 8 3 પાઈ બાય 8 એટલે 0 થી 90 ની વચ્ચે આવે યાદ છે કેટલું થાય 67.5 67.5 બોલો ક્લિયર અહીં સુધી એટલે આપણે અત્યારે આ 9 દાખલા સુધીની ચર્ચા કરી પડી ખ્યાલ આવી ગયો